નમસ્કાર મિત્રો, આજે આપણે એવા એક વિડીયોની વાત કરવાના છીએ કે જેમાં રંગીન મિજાજી પુત્રવધૂએ પોતાના જ શસ્ત્રનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખી અને તેની નિર્દયી રીતે ટકરી દેવામાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો માત્ર 2 લાખ રૂપિયા માટે થઈ અને આ પુત્રવધૂએ પોતાના શસ્ત્રને હત્યા કરી છે. જેમાં આ પુત્રવધુ અને તેના સસરા વચ્ચે આડ સંબંધો હોય અને જે ઘરની બહાર એક પ્રાઇવેટ રૂમની અંદર સંબંધો બાંધી રહ્યા હોય. એક વખત જ્યારે આ પુત્રવધુ ફેસબુકના માધ્યમથી કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં આવતા એ વ્યક્તિ સાથે જ્યારે એને વ્યક્તિએ લાલચ આપી વિદેશ લઈ જવાની જ્યારે 2 લાખ રૂપિયાની જરૂર હોય, જે આ સસરા પુત્રવધુને રૂપિયા આપતા હોય પણ જ્યારે 2 લાખ રૂપિયાની જરૂર હતી ત્યારે સસરાએ 2 લાખ રૂપિયાને આપવાની ના પાડતા પુત્રવધુએ પોતાનો મગજનો પિત્તો ગુમાવ્યો હતો અને તેને તેના સસરા સાથે આવી રીતે અંક આપીને કામ કરી દીધું હતું. ત્યારબાદ 3 દિવસ સુધી આમાં વ્યક્તિ હાજર ન થતાં પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને પોલીસ કેસ દ્વારા ખેડા જિલ્લાની અંદર શોધખોળ શરૂ કરી દીધી હતી કે 3 દિવસથી આ વ્યક્તિ લાપતા છે. પરંતુ 3 દિવસ આ વ્યક્તિની શોધખોળ બાદ જ્યારે આવા જગદીશભાઈ કે જેમના મોટા પુત્ર અને તેમના મિત્રો શોધતા શોધતા ઘરની બહાર આવેલા પ્રાઇવેટ રૂમમાં ગયા હતા અને ત્યાં જોયું તો તે નગ્ન અવસ્થાની અંદર પ્રાઇવેટ પાર્ટ કાપેલી હાલતમાં મૃત અવસ્થામાં હોય છે. તો તેનાથી આ લોકોએ તેમને લઈ અને પોલીસની તપાસ કરી હતી. ત્યારબાદ પોલીસને તેની પુત્રવધુ ઉપર શક જતા પુત્રવધુને પકડીને જ્યારે કાયદેસર એની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડી અને તેને કહ્યું હતું કે આગવેધી કારણોસર તેને આ કામ કરી લીધું હતું. તેનાથી પોલીસે આ પુત્રવધુની ધરપકડ પણ કરી છે અને આવી રંગીન મિજાજી પુત્રવધુ કે જે બીજાની સાથે વાતચીત કરી અને એક તો પોતાના સસરા સાથે પણ આડ સંબંધો રાખે છે, સાથે એ બીજાની સાથે પણ આવા જ સંબંધો ધરાવી અને એની સાથે વિદેશ જવાના ચક્કરમાં તેમણે પોતાના સસરા પાસે 2 લાખ રૂપિયાની માગણી કરી હતી. અને જ્યારે સસરા દ્વારા 2 લાખ રૂપિયાની માગણી સંતોષાતી ન હોવાથી તેને આવું કામ કરી આપ્યું હતું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને જરૂરથી જણાવજો. સાથે જ આપણી ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી આપો.